નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આશા છે બધા મજામાં જ હશો બરાબર અને રેગ્યુલર તમારું વર્ક છે એ પણ કરતા હશો આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ત્રણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય આ પાઠ આપણે અધૂરો મૂક્યો તો આ જે છે એ આપણે પૂરો કરી નાખશું બરાબર વધારે સમય ન બગડતા સીધા આપણે પાઠ ઉપર જ જઈએ અને પાઠ નંબર પાંચ અધૂરો છે ક્યાંથી તો કે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન ત્યાંથી જ શરૂઆત આપણે કરીએ અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ બરાબર અર્થવ્યવસ્થામાં સમાજમાં લોકોની જરૂરિયાત વધી લોકોની જરૂરિયાત વધે એટલે જેની જરૂરિયાત વધે જેની માંગ વધે એ લોકોની છે એ આપણે જરૂર પડે એટલે અલગ અલગ કલા અને કૌશલ્યોની છે એ જરૂરિયાત વર્તાણી આવશ્યકતા છે એ ઊભી થઈ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજીત થવા થયો સમાજ છે એ અલગ અલગ જાતિઓમાં છે એ વિભાજીત થાય છે બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો ઘણા બધા જૂથો જૂથો છે એને જ્ઞાતિ આધારિત સમાજમાં છે સમાવી લેવામાં આવ્યા અને પછી એને જાતિનો જાતિનો એક એની જ્ઞાતિનો કે દરજ્જો આપવામાં આવ્યો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ ધરાવતા સમુદાય મુખ્ય છે હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનો આધાર બની હતી બરોબર પહેલાં વર્ણ હતું

આમાં જે પ્રજા રહે છે આ પ્રજાને છે એ ગોંડ તરીકે ઓળખવામાં આવે છે જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે આ ભારતની જૂની જનજાતિઓ છે એમાંની આ એક છે બરોબર તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળાઓ કુળોમાં વેચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો બરોબર છે હવે આમ જોઈએ તો તેઓ છે એ સ્થાનાંતરિત ખેતી કરતા અને ત્યારબાદ નાના નાના કુળમાં છે એ ગોંડ જાતિ છે એ વેચાયેલી હતી અને પ્રત્યેક કુળ છે તો એનો એક અલગ અલગ રાજા હતો હવે સ્થાનાંતરિત ખેતી એટલે શું તો કે કોઈ જંગલ હોય બરાબર તો ત્યાં વૃક્ષો કાપી સળગાવી અને સફાઈ કરી અને પછી ત્યાં છે એ ખેતી કરે કે ખેતી કરે પછી ખેતી કરે અને બે ત્રણ વર્ષ સુધી ખેતી કરે પછી જમીનની ફળદ્રુપતા જતી રહી એટલે એ મૂકી અને બીજે પાછા જતા રહી પછી બીજે પાછી આવી જ રીતે જમીનની સફાઈ કરે વૃક્ષો કાપે બરોબર તો આને કહેવાય સ્થાનાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી ઝૂમ ખેતી પણ આને કહી શકાય અકબરનામામાં નોંધાયું છે કે ગઢકંટગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો કેટલા સિત્તેર હજાર અકબર નામ હોય ને અકબરે જેનો વસિયત કે કંઈ લખેલું હોય કે એવું કંઈ લખેલું હોય તો અથવા તો કંઈ પુસ્તક છે એમાં કંઈ લખેલું છે કે ગંડકંટકના ગોંડ રાજ્યમાં કયા રાજ્યમાં ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો છે એ સમાવેશ કરવામાં આવ્યો છે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢમાં વેચાયેલા હતા કેવા રીતે ગઢમાં દરેક ગઢ પર એક ખાસ કુળનું આધિપત્ય હતું દરેક ગઢ ઉપર છે એ કોઈ એક ખાસ છે એ કુળનું છે આધિપત્ય હોય ત્યાંનો એક પોતાનો રાજા હોય દરેક ગઢ ચોરાસી ગામોના એક એકમમાં વેચાયેલું હતું દરેક ગઢના ગામ કેટલા ચોરાસી જેને ચોર્યાસી તરીકે ઓળખાતા હતા અને ચોર્યાસી તરીકે પણ ઓળખતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતામાં વેચવામાં આવતી ચોરાસી ગામ છે 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 સમાયેલા હોય પણ પેટા પેટા વિભાગ વિભાગ ગામના એ એ પડતા જેને કહેવામાં આવતું બાર હોતામાં બરોબર બાર હોતા મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું મોટા રાજ્યના ઉદભવ થાય એમાં આ સમાજમાં પણ છે પરિવર્તન આવે છે મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢગાંડાના ગાના ગોંડ રાજાના અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી બરોબર પોતે પણ છે એ મૂળ રાજપૂત તરીકેની માન્યતા મેળવવા માટે શું કરે છે ગોંડ રાજા અમનદાસ છે એ સંગ્રામ શાહની પદવી ધારણ કરે છે તેના પુત્ર દલપતે મહોબાના ચંદલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા હતા પુત્ર હતો દલપત એણે છે એ દલપતના જે ચંદલ રાજપૂત હતા એની જે પુત્રી છે રાજકુમારી દુર્ગાવતી એની સાથે લગ્ન કરે છે યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતા દુર્ગવતીએ દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું બરોબર યુવા અવસ્થામાં છે આ દલપત છે એનું મૃત્યુ થઈ જાય છે એટલે દુર્ગાવતી છે એનો જે પુત્ર હોય છે આનો પાંચ વર્ષનો પુત્ર હોય છે જેનું નામ છે વીર નારાયણ એના નામથી પોતે શાસન સંભાળે છે પંદરસો ને પાસઠમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી પંદરસો ને પાંસઠની અંદર આસિફ ખાનનો નામનો જે મુઘલ હતો એણે છે એ દુર્ગાવતીને હરાવી રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યો યુદ્ધમાં છે એ હારે છે યુદ્ધમાં લડતા લડતા પોતે વીરગતિ પામે છે મૃત્યુ પામે છે અને પોતે હારી જાય છે ગઢકટા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું બરાબર હાથીઓનો વેપાર છે એ કરતો ક્યાં ગઢકડંગા હવે ગઢકટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવા એના ઉપર પણ મુગલોએ છે એ વિજય મેળવી લીધો અને પોતે છે એ ધન પુષ્કળ પ્રમાણમાં ધન અને હાથીઓ છે એ મેળવે છે તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખેલો હતો જ્યારે બાકીનો ભાગ છે એ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો ભાગનો ભાગ છે એ રાજ્યનો મોટો ભાગ છે એ પોતે રાખે છે અને બાકીનો ભાગ છે એ વીર નારાયણના કાકા છે એ ચંદરશાહ એને આપે છે ગઢ કટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં આ ગોંડ રાજ્ય છે મરાઠાઓ અને બુંદેલના જે આક્રમણો હતા એની સામે ટકી શક્યું નહીં કારણ કે પોતે પછી છે એ નિર્બળ બની ગયું હતું હવે અહોમ અહોમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસેલા હતા ક્યાંથી આવેલા હાલ જે મ્યાનમાર છે મ્યાનમારનું ત્યાંથી આવેલા હતા તેમણે ભૂયા ભૂસ્વામી અથવા તો જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની સ્થાપના કરી સોળમી સદીમાં ચૂંટીઓ ઈસવીસન પંદરસો ને ત્રેવીસમાં અને કોચ હાજો જે પંદરસો ને એક્યાસીમાં છે આ રાજ્યને છે એ પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી આજુબાજુની તમામ જાતિઓ છે એ એને છે એ પોતે જીતી લે છે અને પછી એક છે એક વિશાળ છે એક રાજ્ય નિર્માણ કરે છે જેનું નામ છે એ અહોમ રાખે છે એટલે અહોમ રાજ્યની સ્થાપના કરે છે સત્તરમી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપનું નિર્માણ પણ કરી શકતા હતા એટલે જો તે છે એ સત્તરમી સદી સુધીમાં તો એ તોપ ગોળાઓ તોપ છે દારૂગોળાઓ છે આનું નિર્માણ પણ પોતે કરી શકતા હતા બરાબર કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા છે દક્ષિણ ભારત પશ્ચિમ ભારત તરફથી છે આ લોકો ઉપર ઘણા આક્રમણો થયા ઈસવીસન સોળસો બાસઠમાં મીર ઝુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હારે છે ખૂબ જ બહાદુરીથી તેઓ લડે છે મુગલ સેના સામે છતાં પણ તેઓ હારે છે પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં ભલે જીતા પણ લાંબા સમય સુધી આ મુગલોનું પ્રભુત્વ છે એ આ વિસ્તાર ઉપર ટકી શક્યું નહીં અહમ રાજ્ય બળજબરી શ્રમ પર આધારિત હતું જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું કરાવવાતું તે પાઇક કહેવાતા હતા શું કહેવાતા પાઇક બળજ બળજબરી પૂર્વક છે એમાં કામ કરાવવામાં આવતું બરોબર દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા સંખ્યામાં પાઇક મોકલવામાં રહેતા અને વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી ઓહમ કળ તૂટી ગઈ બરોબર એમાં છે દરેક રાજ્યમાં દરેક ગામમાંથી છે એ નિશ્ચિત કે ભાઈ આ ગામમાંથી આટલા છે એ પાઇક તરીકે છે એ લોકોને મોકલવાના પાઇક તરીકે એટલે કે જે બળજબરીપૂર્વક કામ કરાવતા હોય તેવા અને પછી વધુ વસ્તીવાળો વિસ્તાર હોય તો એમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારમાં છે એ લોકોને સ્થાનાંતરિત કરવામાં આવતા બરાબર ત્યાં મોકલવામાં આવતા એટલે આવી રીતે છે એ ઓહમ કુળ છે એ તૂટી ગયા અને સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે જે આપણે સૌ જાણીએ છીએ બરાબર એ સમયમાં એ લોકો બળજબરીપૂર્વક કામ કરાવતા પણ અત્યારે વર્તમાન હાલના સમયમાં જે કાયદો છે એવો છે કે કોઈની પણ પાસે તમે બળજબરીપૂર્વક કામ કરાવી શકો નહીં આ એક પ્રકારનો ગુનો છે બરાબર અત્યારનો હાલનો કાયદો છે આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા આ જનજાતિના લોકોનું કામ શું હતું યુદ્ધનો સમય આવે એટલે બધા લોકો સૈન્યમાં જોડાઈ જતા બરાબર અને બાકીનો જે સમય હોય તો એમાં પોતે સિંચાઈ અને કોઈ સાર્વજનિક કોઈ પણ કામ હોય તેમાં જોડે કાર્ય કરતા અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓને અમલમાં મૂકી હતી નવી નવી પદ્ધતિઓ ચોખાની ખેતી બરોબર ભાત આપણે ખાઈએ છીએ ને એટલે આ ચોખાની ખેતી છે એની નવી નવી પદ્ધતિઓ છે એ અહોમ લોકોએ છે એ મૂકેલી અમલમાં મૂકેલી હતી અહોમ સમાજ કુળમાં વેચાયેલો હતો તેમના કુળને ખેલ કહેવામાં આવતું એ છે અલગ અલગ કુળમાં વેચાયેલો હતો અને શું કહેવામાં આવતું એને તો કે ખેલ ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું અને ખેડૂતોને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંપત્તિ વગર સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો લોકોને છે જમીન આપવામાં આવતી ગામ સંમત છે બરાબર ગામની સંમતિથી છે આપવામાં આવતી અને આ ગામની સંમતિ વગર છે રાજા પણ એની જમીનથી પાછું લઈ શકતો નહીં શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ ત્યારના જે દેવતાઓ હોય બરાબર પ્રાકૃતિક પ્રકૃતિના જે દેવતાઓ છે પ્રકૃતિ એની ઉપાસના કરતા રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું બરોબર રાજા છે એ બ્રાહ્મણોને છે જમીનનું દાન આપતા મંદિરોનું દાન આપતા શિવસિંહ બરોબર એના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો એનો સમયગાળો છે સત્તરસો ને ચૌદથી થી ઈસવીસન સત્તરસો ને ચુમ્માલીસ બરોબર હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહોતી હિન્દુ ધર્મ અપનાવી લીધો પણ પોતાની જે માન્યતા હતી એને સંપૂર્ણપણે છે છોડી નહોતી અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી આ સમાજમાં કવિ હોય વિદ્વાન હોય બ્રાહ્મણો એને પણ જમીનો છે એ દાનમાં આપવામાં આવતી નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું નાટ્ય પ્રવૃત્તિ હોય નાટક બરાબર તો આવી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવતું સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓને સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બરાબર સંસ્કૃતની જે કૃતિઓ હોય છે જે સાહિત્ય હોય છે આને છે એ ત્યાંની જે સ્થાનિક ભાષા હતી એમાં પણ એનું અનુવાદ કરવામાં આવે છે બુરન્જી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં ઓહમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી બરાબર આ એક ઐતિહાસિક સાહિત્ય છે બુરંદજી એને પહેલાં છે એ અહોમ ભાષામાં લખવામાં આવી હતી ત્યારબાદ આસામ ભાષામાં પણ છે એને લખવામાં આવી ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા સંતરામપુર દેવગઢ બારીયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી તેમના તમાશા ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો છે એ વિશ્વવિખ્યાત થયા હતા બરાબર ક્યાં ક્યાં તમાશા છે ભવાડા છે ઠાકરિયા તો આવા જે નૃત્યો છે એ વિશ્વવિખ્યાત હતા ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે બરાબર એને પણ વર્ષાસન આપવામાં આવે પ્રતિવર્ષ છે એ દરબાર ભરાય છે હવે ડાંગ દરબાર શું છે તો કે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી સરકારે ડાંગી રાજાઓને અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરા પરંપરાગત સાલ જાણું આપવાનું નક્કી કર્યું જે આજે પણ પરંપરા છે ચાલુ જ છે કંઈ કિંમત કાંઈ રકમ છે એને આપી દે રાજાઓને હવે બદલાતો સમય અને નવી જનજાતિઓનું માળખું સોળમી અને સત્તરમી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો છે એ પ્રયત્ન કર્યો ઇતિહાસના વ્યાપક પરિવર્તનો આવ્યા જેમ જેમ સમય જતો ગયો એમ એમ થોડા થોડા કે વધુ પડતા છે એ પરિવર્તનો જાતિમાં આવે છે વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકાબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં છે એ પરિવર્તન આવ્યું વર્ણ સમાજ વર્ણ આધારિત સમાજ અને જનજાતિ આધારિત સમાજ છે એ બંને લાયકાબીજાના સંપર્કમાં રહેતા તે છે એ આ સમાજમાં પરિવર્તન આવ્યું વિવિધ જનજાતિઓ જુદી જુદી આજીવિકા અપનાવી બરાબર અલગ અલગ જાતિઓએ આજી આજીવિકા છે પોતાની એ અલગ અલગ અપનાવી સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો પણ ભોગ બની જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી અમુક જાતિઓ છે પણ અહીંયા પોતા છે સુસંગઠિત વ્યવસ્થાથી છે એ લોકોએ છે એ પોતાની વિશાળ જે જ્ઞાતિ હોય છે જાતિ હોય છે તો એને લીધે વિશાળ એક રાજ્ય પણ છે એ પોતે ઊભા કરી દીધા છે જેથી તેઓને તેમનામાંથી મોટું અને વધુ જટિલ સામ્રાજ્યનો સંઘર્ષ થયો બરાબર એનાથી શું થયું એટલે એનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્ય હોય એની સાથે એનો સંઘર્ષ પણ છે થાય છે હવે અહીંયા છે એ આ પ્રકરણ છે એ પૂરું થાય છે બરાબર આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યું હોય તો એક લાઇક કરી દો બાકી આપણું અહીંયા છે એ ધોરણ સાતનું આપણું ચેપ્ટર નંબર પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો પરિવાર સુધી શેર કરો જેથી વધુને વધુ લોકો આ વિડીયોનો લાભ લઈ શકે બાકી રેગ્યુલર વર્ક જે સ્કૂલેથી આવે છે એ કરતું રહેવાનું છે બરાબર એમાં ક્યાંય પણ આળસ કરવાની નથી વિડીયો પણ છે એ જોતા રહેવાના છે હોમવર્ક રોજે રોજનું કરવાનું છે બાકી તો ઘરે રહો સુરક્ષિત રહો ધન્યવાદ